અઘુરીઓ સાથે 5 દિવસ રીડિંગ 38 માં ચામુંડાની મૂર્તિ નજીક જ એમના દેહને એક આસન પર પાછળ ટેકો મૂકી બેસાડી રાખવામાં આવ્યો હતો. 1-2 દિવસ પછી જ એમના દેહને અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી નૃત્ય, માંસ મદિરાનું ભક્ષણ અને તાંત્રિક મૈથુનનો અંતિમ પ્રોગ્રામ ચાલુ રહ્યો. મેં બધામાંથી શરૂઆતનો રોમાંચ ગુમાવ્યો હતો. ત્યાં જવાની પણ ઈચ્છા થતી નહોતી. પાછા ફરવાની ઘડી નજીક આવી રહી હતી એટલે કુટુંબ અને મિત્રો યાદ આવી રહ્યા હતા. 5મા દિવસના પ્રભાતે પરત ફરે મને બોલાવ્યો. હું નિકુંજ સાથે ત્યાં પહોંચ્યો ત્યારે અદિતિ, ભૈરવનાથ, વામદેવ વગેરે ત્યાં બેઠા હતા. મેં એમને નમસ્કાર કરી બેઠક લીધી. પરત ફરે ભૈરવનાથને ઈશારો કર્યો એટલે એમણે પૂછ્યું, આપ છેલ્લે વિતતનાથ પાસે હતા ત્યારે એમણે તમને ખેચરી વિદ્યાનું રહસ્ય કહ્યું હતું? જવાબ આપતા પહેલા મેં અદિતિ તરફ અનાયાસ જોયું. એમની આંખોમાં કંઈ વિશેષ સંકેત હતો. મેં વિચાર કરી કહ્યું, એમણે મને પોતાનું તાળવું બતાવ્યું. એ ઉપરાંત ખેચરી વિદ્યાની પોતાની સાધના અંગે થોડીક વાતો કરી હતી. એ વિદ્યા એમણે તમને શીખવી હતી? મને એમાં કશું શીખવા જેવું લાગ્યું ન હતું. મેં શીખવાની કે એમને શીખવવાની કોશિશ કરી ન હતી. મને એમાં કંઈ રસ નહોતો પડતો. એ પછી મને બહાર જવાની આજ્ઞા કરવામાં આવી. થોડી વાર નિકુંજ સાથે ગપ્પા મારતો ઊભો રહ્યો. આ નાટકનું પ્રયોજન મને સમજાતું નહોતું. થોડી વાર પછી અદિતિજી બહાર આવ્યા. અમે ચૂપચાપ એમની પાછળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી એમણે કહ્યું, તમે ઘોર સંકટમાંથી ઉગરી ગયા. વામદેવના સાથીઓ તમને વિતતનાથના શિષ્ય તરીકે ઠસાવી દેવા માંગતા હતા. તમે જો એમ કહ્યું હોત કે વિતતનાથે તમને ખેચરી વિદ્યા શીખવી હતી તો અઘોર પંથની પ્રણાલિકા મુજબ તમારે વિતતનાથના અંતિમ સંસ્કાર કરવા પડત. હું ધ્રુજી ઉઠ્યો. છતાં મેં કહ્યું, પણ વિતતનાથે તો પોતાની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે. એ ઈચ્છાને ઘોડીને પી જતા અને તમને હેરાન કરતા એમને રોકવા મુશ્કેલ થઈ પડે. એક મહા મુશ્કેલીમાંથી તમે ઉગરી ગયા છો. થોડી વાર રહીએ ફરી બોલ્યા, બપોર સુધી તમને અમારે સંભાળવા પડશે. તમે પણ સંભાળજો. મિત્રો કરતાં તમે દુશ્મનો વધુ ઊભા કર્યા છે. મારી ઓરડીમાં ઊંઘવા ગયો ત્યારે ઊંઘના બદલે એ જ વિચારો આવ્યા કરતા હતા. જ્યારે આપણે કોઈને મિત્ર બનાવવા જઈએ છીએ, ચાહવાની કોશિશ કરીએ છીએ, ત્યારે શા માટે કેટલાકને દુશ્મન બનાવી મૂકીએ છીએ? ક્યાંક આપણા પ્રેમમાં સ્વાર્થ તો નથી? ક્યાંક આપણી દોસ્તીની ભાવનામાં તો ક્ષતિ નથી? ખોટ ક્યાં છે? કે પછી માણસોને પ્રેમ દોસ્તી સામે જ દુશ્મની છે? સત્યની કડવાસ, તેનો તાપ શા માટે સહન થઈ શકતો નથી? આંખ મીચાતી અને જાણે કોઈ હથેળીમાં ખીલ્લા ઠોકતું હોય એવી ભ્રમણા થવા લાગતી. એક કરુણાર્ધ ચહેરો સામે આવતો. પીઠ લોહીથી ચીપચીપી બની જતી. ચહેરો કોનો હોય? ચેતન્યાનંદનો, અલખાનંદનો, વિતતનાથનો કે? પ્રકરણ 20. સૂરજ પહાડ પરથી ડોક્યું કરવા લાગ્યો ત્યારે હું થાંભલાને અઢેલીને પરસાળમાં ઊભો હતો. અમાસનો દિવસ એ અઘોરીઓની સાધનાનો મહત્વનો દિવસ હતો. મારો ત્યાં અંતિમ દિવસ હતો. કોણ જાણે કેમ, પણ ત્યાંથી જવાનો આનંદ નહોતો થતો. ઉલટું મન વિષાદથી ભરાઈ ગયું હતું. મારા જીવનના આ યાદગાર 5 દિવસો અને આ અઘોરીઓ, અલખ આનંદથી શરૂઆત થઈ વિતતનાથ સુધી પહોંચેલી એ ચર્ચાઓ, એમનો પ્રેમ, અદિતિજી અને નિકુંભાનંદ અને નિર્મલાનંદ, પ્રચંડ વામદેવ અને યુવાન સુનંદ, બલિદાન, મોટ, વશીકરણ, ખેચરી, પરકાયા પ્રવેશ, કેવા રોમાંચક અનુભવો! જગજીત સદા યાદ આવ્યા કરતો હતો અને કેટલું બધું ભૂલાઈ ગયું હતું. બહારના આખા જગતનું અસ્તિત્વ જાણે ખતમ થઈ ગયું હતું. અખબારો, ટીવી અને રેડિયો, લોકલ ટ્રેનો અને મિત્રોની ભીડ, સતત રણકતી ટેલિફોનની ઘંટડી જાણે સપનું બની ગઈ હતી. પ્રૂફ્સ અને ગેલીઓ અને કોલોમોની દુનિયામાંથી મુક્તિ મળી હતી. કોફી અને ચા પીતા હોટલના ટેબલ પરની બહેસો ભૂલાઈ ગયેલા એક સ્વપ્નની જેમ યાદ આવવા લાગી. પાછું એ દુનિયામાં જ જવાનું? એક નિશ્વાસ નખાઈ ગયો. સોદાગરની ચા ઠંડી થતી હશે કે બીડી ફૂટતો કામ કરતો હશે? ભાનુ આગલા અંકની ચિંતામાં નક્કામાં નક્કામાં બરાડા નાખતો હશે અને બેફિકર વિવેક હોતા હૈ ચલતા હૈ ફરી કોઈ મેગેઝિનના પાના ઉથલાવતો હશે અને દેર રસોઈ થઈ ગઈ હશે અને જમવાની, નહાવાની અને સ્કૂલ કોલેજ જવાની ધમાન ચાલતી હશે.
પાછો જ ના ફરું એ દુનિયામાં માથું ઝાટકી મેં વિચારને ખંખેરી નાખ્યો. એક ભયની આછી લહેર શરીરમાંથી પસાર થઈ ગઈ. કદાચ પાછો જ ના ફરી શક્યો તો મને શિવાનંદની યાદ આવી. નિકુમ મારી પાસે આવ્યો. એને કહ્યું, અદિતિજી બોલાવે છે. ચૂપચાપ હું એની સાથે ચાલી નીકળ્યો. વચ્ચે આવતા એક ઓરડામાં વિતતનાથના દેહને રાખવામાં આવ્યો હતો. બે ઘડી હું ત્યાં ઊભો રહ્યો. ત્રણેક અઘોરી દેહનું ધ્યાન રાખતા ત્યાં બેઠા હતા. વિતતનાથના શાંત સમાધિ હોય એવા લાગતા હતા. શરીર પરની કરચલીઓ ફક્ત વધુ સ્પષ્ટ બની હતી. બે હાથ જોડી નમસ્કાર કરી અમે આગળ ચાલ્યા. જેનું બલિદાન આપનાર હતું એ માસૂમ છોકરીને જ્યાં રાખવામાં આવી હતી એ ઓરડામાં જદિતીજી બેઠા હતા. ત્યાં ખાસી ભીડ હતી. છોકરી ત્યારે સાવ જાગ્રત અવસ્થામાં શાંત બેઠી હતી. વામદેવ એક નાના યજ્ઞ કુંડમાં કંઈક હવન જેવું એ છોકરી પાસે કરાવી રહ્યો હતો. સ્વાહાના ઉચ્ચાર સાથે અડદ જવ આદિના દાણા હુમવાનું સૂચન કરતો હતો અને છોકરી ચાવી દીધેલા પૂતળાની જેમ આજ્ઞાને અનુસરતી હતી અને છોકરીના ચહેરા પર ચંદન સુખડનો લેપ હતો. એને નવા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. અડદ અને જવના દાણા તડતડાટી સાથે ફૂટતા અને નિર્દોષ છોકરીના ચહેરા પર સ્મિત ફેલાઈ જતું. આ બધું જ ધાર્મિક રીતે થતું હતું, ધર્મના નામ પર થતું હતું અને ધર્મ માટે થતું હતું. ધૂંધવાઈને જોયા કર્યા સિવાય હું શું કરી શકું? અડધાએક કલાક પછી ત્યાંથી અમે વિદાય થયા ત્યારે ફરી એકવાર લાચારીથી હતાશાથી મન ભરાઈ ગયું હતું. અદિતિજી પાસે હૈયું હળવું કર્યું. એમને મારી વ્યથા સમજાઈ કે નહીં એ મને નથી ખબર, પણ એમની મમતાએ મને એમ કરવા પ્રેર્યો હતો. તમે જે કહો છો, વિચારો છો એમાં તમને શ્રદ્ધા છે? અદિતિએ પૂછ્યું. એમનો સવાલ તલવારની ઝાડ જેવો અને આંખ ઉઘાડનારો હતો. અહીં જઈ કંઈ ચાલે છે એની પાછળ અદ્ભુત શ્રદ્ધા છે. તમે કદાચ એને અંધશ્રદ્ધા કહેશો, પણ જેવી જરીક શ્રદ્ધા તમને તમારામાં છે? મારી પાસે જવાબ નહોતો. જીવનમાં એવી હજારો પળો આવી હતી જ્યારે હું હતાશ બન્યો હતો, નિરાશ બન્યો હતો, ત્યારે ત્યારે મેં અનુભવ્યું હતું કે મારી શ્રદ્ધા ડગી રહી છે, મારું સ્વાભિમાન ડોલવા લાગ્યું છે. તે દિવસે પણ મારી શ્રદ્ધા ડગમગવા લાગી હતી. જ્ઞાન, સત્યનો સાક્ષાત્કાર અને પરમ પ્રેમનો અનુભવ કશું જ ત્યારે કામ આવતું હોય એવું લાગતું નહોતું. એક બીજી વાત કહું? અદિતિજીએ પ્રશ્ન કરી થોડી વાર ધોબીને મારી સંમતિ માની બોલ્યા. તમને અસંતોષ તો અમારા અઘોરીઓ કરતા પણ વધારે છે. અદિતિજીએ મારેલી આ બીજી થપ્પડ હતી અને એમની વાત સાચી હતી. એ આગળ બોલ્યા, 5 દિવસ તમે અહીં જે અનુભવ્યું, તમે જે કંઈ કર્યું, 2 અઘોરીઓનું જીવન રાહ બદલી નાખ્યો. કેટલાકને વિચારતા કરી મૂક્યા અને નિકુમ, નિર્મલ અને પરાત્પર જેવાને પણ હચમચાવી મૂક્યા. એ કમ નથી. તમે 1 દિવસમાં જગતને બદલવા ઈચ્છો છો? એ શક્ય નથી. આટલા બધા આશાવાદી બનશો તો સદા નિરાશા સહન કરવી પડશે અને નિરાશા તમારી શ્રદ્ધાને ડગાવવા લાગશે. ફૂલે સુગંધ ફેલાવવી જોઈએ, આખું જગત એનાથી મહેકી ઉઠે. એવી ચિંતા કરવાની એને કોઈ જરૂર છે ખરી? અદિતિજીના મુખેથી ચૈતન્યાનંદ બોલતા હોય એમ હું સાંભળી રહ્યો. નિરાશા ચાલી ગઈ. એક સંતોષ પરિતોષની ભાવના જાગવા લાગી. ફૂલે તો સુગંધ ફેલાવવી, બસ. અદિતિજીનું આ વાક્ય જંગલમાંથી, પહાડો પરથી અને આકાશમાંથી પડઘાવા લાગ્યું. મને લાગ્યું કે મેં ઘણું મેળવી લીધું છે. મેં અનાયાસ અદિતિજીના ચરણનો સ્પર્શ કર્યો. એમણે મારો હાથ ચાલી કહ્યું, તમારી પાસેથી શીખેલું જ મેં તમને આ કહ્યું છે. તમારી ખૂબ ખૂબ ઉદારતા મને હંમેશા યાદ રહેશે. થોડી વાર પછી ઉમેર્યું, અદિતિજી, હું ક્યારનો ધર્મ વિશે વિચારતો હતો. ધર્મ શું છે અને અધર્મ શું છે? ધર્મ અધર્મ શા માટે બની જાય છે? ધાર્મિકતાના નામે પાખંડો શા માટે ચાલે છે? મનુષ્યને પોતાના કર્તવ્યનો બોધ શા માટે નથી થતો? મનુષ્ય દુઃખી શા માટે થાય છે? બધા જ પ્રશ્નોનો જાણે જવાબ એકાએક મળી ગયો છે.